नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજનો અભ્યાસ છે ધોરણ એક ગણિત ગમ્મત, જેમાં આપણે અગાઉ ભણી ગયા પ્રકરણ 10 પેટર્ન. હવે એનો બીજો ભાગ છે પ્રશ્ન નંબર 8, સમજો અને ખૂટતા અંક લખો. હવે શું કરવાનું છે તમારે? સૌ પ્રથમ નંબર 1માં આ જે આપ્યું છે તેમાં તમારે કેટલા અંકમાં કેટલા ઉમેરીને આગળ વધારવાની છે સંખ્યા એ સમજવાનું છે. સૌ પ્રથમ આપણને આપ્યું છે 1, પછી આપ્યા છે 3, તો આપણે એ વિચારવાનું કે 1માં કેટલા ઉમેર્યા તો 3 થયા. તો કેટલા ઉમેર્યા? 1, પછી 2 અને 3, તો કેટલા ઉમેર્યા? 2. તો હવે તમારે સમજી લેવાનું કે આ લાઈનમાં 2 ઉમેરીને આગળ સંખ્યા વધારવાની છે. 1માં 2 ઉમેર્યા તો 3 થયા. હવે 3માં 2 ઉમેરો તો 3 પછી 4 અને 5, તો અહીંયા શું લખવાનું? 5 અડે 5. હવે 5માં 2 ઉમેરવાના છે, 5 પછી 6 અને 7, તો અહીંયા શું લખવાનું? 7 અડે 7. હવે 7માં 2 ઉમેરો, 8 અને 9, તો અહીંયા શું લખવાનું? 9 અડે 9. હવે 9માં 2 ઉમેરવાના છે, 9 પછી 10 અને 11, તો અહીંયા શું લખવાનું? 2 એકડા 11. 11માં 2 ઉમેરવાના છે, 12 અને 13, તો અહીંયા શું લખવાનું? 1 તગડ 13. સૌ પ્રથમ આ લખ્યા પછી તમારે બરોબર જોવાનું છે કે સંખ્યા ઉમેરેલી સાચી છે કે નહીં. તો 1 પછી 3 5 7 2 9 11 અને 13. હવે જુઓ નંબર 2, આ ગાડીનું ચિત્ર આપેલું છે તો આમાં જોવાનું છે સૌ પ્રથમ 22 આપ્યા છે, પછી 1 ખાનું ખાલી આપ્યું હતું, પછી 20 આપ્યા છે. તો આપણે વિચારવાનું છે આ છે એ ચડતા ક્રમમાં હતી, હવે આ છે ઉતરતા ક્રમમાં છે. એટલે આપણે ચડતા ક્રમમાં સીધા અંક અને ઉતરતા ક્રમમાં ઊંધા અંક આવે છે. તો સૌ પ્રથમ આપણે શું કરવાનું? 2 બગડા 22, તો આમાં આપણે પછીની સંખ્યા લેતા હતા. ચડતા ક્રમમાં આપણે પછીની સંખ્યા લેતા હતા, ઉતરતા ક્રમમાં આગળની સંખ્યા લેવાની છે. તો 2 બગડા 22 પહેલાં શું આવે? તો 1 બગડ 21. તો અહીંયા જે જગ્યા છે ત્યાં તમારે લખી નાખવાનું 1 બગડ 21. 21 પછી શું, 21 પહેલાં શું આવે? તો બગડાનું મીંડું 20. તો 20 તો આપેલા જ છે, તો લખવાનું નહીં. હવે 20 પહેલાંની સંખ્યા શું આવે? તો 1 અડ 9 અડ 19. તો અહીંયા ખાનામાં લખી નાખવાનું 1 અડ 9 અડ 19. 19 પહેલાં શું આવે? તો 1 અડ 8 અડ 18. જો લખવાનું છે અહીંયા ખાલી છે ને ત્યાં લખવાનું છે. 1 અડ 8 અડ 18 પહેલાંની સંખ્યા કઈ આવે છે? તો અહીંયા આપેલું જ છે 1 અડ 7 અડ 17. આપણે લખવાનું નથી, અમુક જે ખાના ખાલી આપ્યા છે એમાં આપણે સંખ્યા લખવાની છે, બાકી લખેલા છે એમાં ખાલી ધ્યાન જ આપવાનું છે. 1 અડ 7 અડ 17 પહેલાં શું આવે? તો 1 અડ 6 અડ 16. હવે આગળ વધીએ તો આ જે ગાડી આપી છે એમાં અમુક સંખ્યા લખીને આપી છે, અમુક સંખ્યા નથી લખી, જેમાં બોક્સ આપણને ખાલી આપ્યા છે આપણે પૂરવાના છે. સૌ પ્રથમ શું આપ્યું છે? 1 અડ 1. એના પછી શું આપ્યું છે? 2 એકડા 11. તો આપણે ધ્યાન આપવાનું છે કે 1 અડ 1ની અંદર કેટલા ઉમેર્યા છે, તો 2 એકડા 11 આવ્યા છે. તો આપણે ગણતરી કરવાની 1માં કેટલા ઉમેર્યા છે, તો 1 પછી 2 3 4 5 6 7 8 9 10 અને 11. તો કેટલા ઉમેર્યા છે? 10. 1ની અંદર 10 ઉમેર્યા તો 11 આવ્યા. તો તમારે શું કરવાનું? હવે આખી લાઈનમાં 10 10ની સંખ્યા અંદર ઉમેરવાની રહેશે. તો 1માં 10 ઉમેર્યા તો 11 થયા. હવે 11માં 10 ઉમેરી તો કેટલા થાય? ગણો જોઈએ. 1 અડ 21 થાય છે. તો તમારે અહીંયા 1 અડ 21 લખવાના રહેશે. 1માં 10 ઉમેર્યા તો 11 થયા, 11માં 10 ઉમેર્યા તો 21 થયા. હવે 21માં 10 ઉમેરે તો અહીંયા 31 આપેલા જ છે. હવે તમારે શું કરવાનું? 31ની અંદર પાછા 10 ઉમેરવાના છે. ગણો, 31 પછી 32 33 34 35 36 37
38 39 40 અને 41 ચોગડ એકડ 41 અહીંયા લખી નાખવાના. પછી ફરી એકવાર બોલી કોઈ પણ સંખ્યા તમે લખો છો તો તમારે શું કરવાનું, લખ્યા પછી ફરીવાર એના પર ધ્યાન આપી દેવાનું જેથી કરી કંઈ ભૂલ હોય તો આપણે ખ્યાલ આવી જાય. 1 11 21 31 અને 41. હવે આગળ અહીંયા શું આપી છે, 0 અને બીજી સંખ્યા આપી છે એકડે મીંડે 10. જેમ અહીંયા આપી છે એવી રીતે અહીંયા આપી છે, તો શૂન્યમાં ડાયરેક્ટ અહીંયા 10 આપે એટલે શૂન્ય તો છે, શૂન્યની કોઈ કિંમત હોતી નથી, તો અહીંયા ડાયરેક્ટ 10 આપે છે. તો સમજી લેવાનું કે અહીંયા 10 ઉમેરવાના છે આખી લાઈનમાં, પછી તમારે 10 10 ઉમેરીને આગળ વધવાનું રહેશે. શૂન્ય અહીંયા 10, તો 10માં કેટલા, 10માં 10 ઉમેરવાના તો કેટલા બને 20, ગણવાના છે તમારે જાતે. 10 છે તો 10 ઉમેરો તો 11 12 13 14 15 16 17 18 19 અને 20. તો અહીંયા 20 લખ્યા, 20ની અંદર 10 ઉમેરો તો કેટલા થાય 30. 30 અહીંયા લખીને આપ્યા છે, જુઓ તો આપણે ત્યાં લખવાના નથી, ખાલી સમજવાનું છે. હવે 30ની અંદર 10 ઉમેરીએ તો કેટલા થાય છે, ગણવાનું તમારે, ગણ્યા પછી જ લખવાનું છે. 30ની અંદર 10 ઉમેરો જોઈએ, 30 પછી 31 32 33 34 35 36 37 38 39 અને 40. તો અહીંયા ચોકડાનું મીંડું 40 લખી નાખવાનું છે. 40માં પાછા 10 ઉમેરવાના છે તો કેટલા થાય, 40 ને 10 50. તો અહીંયા 50 લખી નાખવાના. તો ફરીથી ધ્યાન આપી દેવાનું, શૂન્યમાં 10 ઉમેર્યા તો 10, 10માં 10 ઉમેર્યા તો 20, 20માં 10 ઉમેર્યા તો 30, 30માં 10 ઉમેર્યા તો 40 અને 40માં 10 ઉમેર્યા તો 50. હવે આગળ જોઈએ, અહીંયા ફુગ્ગાનું ચિત્ર છે એમાં અંક આપ્યા છે. પહેલા ફુગ્ગામાં અંક આપ્યા છે 5 અને બીજામાં આપ્યા છે 10. તો હવે ધ્યાન આપવાનું કે 5ની અંદર કેટલા ઉમેર્યા તો 10 થયા, તો 5 પછી 6 7 8 9 અને 10, પછી 10 થયા તો ગણી લેવાના કેટલા વેડા છે, તો 1 2 3 4 5. તો 5ની અંદર 5 ઉમેર્યા તો 10 થયા, તો તમારા આખી લાઈનમાં હવે કઈ સંખ્યા ઉમેરવાની છે, 5. હવે પહેલા ફુગ્ગામાં 5 છે, 5માં 5 ઉમેર્યા તો 10 થયા, એ બેની સંખ્યા લખીને આપી છે. હવે 10ની અંદર 5 ઉમેરવાના છે, ગણો જોઈએ, 10 પછી 11 12 13 14 અને 15. 5 ઉમેર્યા તો કેટલા થયા, 1 5 15. હવે 15ની અંદર પાછા 5 ઉમેરો તો 15 પછી 16 17 18 19 અને 20. તો આ અહીંયા શું લખવાનું, આ ફુગ્ગામાં બગડાનું મીંડું 20. 20ની અંદર ફરી 5 ઉમેરો, 21 22 23 24 અને 25. તો અહીંયા 25 લખીને આપ્યા છે, આપણે લખવાના નથી. હવે 25માં પાછા 5 ઉમેરો તો 25 પછી 26 27 28 29 અને 30. તો અહીંયા ત્રગડાનું મીંડું 30 અહીંયા લખી નાખવાનું અને ફરી એ લાઈનમાં ધ્યાન આપી દેવાનું છે. 5 5 ઉમેર્યા પછી કઈ સંખ્યાઓ બની છે તે 5 10 15 20 25 અને 30. હવે આગળ ફૂલની ડિઝાઇન આપી છે, એમાં જુઓ કયો અંક લખીને આપ્યો છે, બગડ 2, અને બીજો અંક કયો છે, 5 5. તો તમારે વિચારવાનું છે કે 2ની અંદર કેટલા ઉમેરે તો 5 5 થયા, તો 2 પછી બોલવાનું 3 4 અને 5, તો કેટલા થયા, કેટલા ઉમેરવા પડશે, 3. તો હવે આ લાઈનમાં, આખી લાઈનમાં તમારે 3 ઉમેરીને આગળની સંખ્યા વધારવાની રહેશે. 2માં 3 ઉમેરો તો 5 થાય. હવે 5માં 3 ઉમેરો જોઈએ તો 5 પછી 6 7 અને 8. તો અહીંયા 8 8 લખી નાખવાના. હવે 8માં 3 ઉમેરો તો 9 10 અને 11. અહીંયા 11 આપેલા છે તેથી લખવાના નથી. હવે 11માં 3 ઉમેરો જોઈએ, 11માં 3 ઉમેરો તો કેટલા થાય, 12. 11 પછી 12 13 અને 14. 14 અહીંયા લખી નાખવાના, 1 8 4 14. 1 8 4 14માં 3 ઉમેરો તો કેટલા થાય, તો 14 પછી 15 16 અને 17. 17 અહીંયા આપેલા છે, આપણે લખવાના નથી, ખાલી સમજવાના છે. 17માં 3 ઉમેરો જોયો, 17 પછી 18 19 અને 20. તો અહીંયા બગડાનું મીંડું 20 લખી નાખવાનું અને આખી લાઈનમાં જોઈ લેવાનું. 2માં 3 ઉમેર્યા તો 5 5માં 3 ઉમેર્યા તો 8 8માં 3 ઉમેર્યા તો 11 11માં 3 ઉમેર્યા તો 14 14માં 3 ઉમેર્યા તો 17 અને 17માં 3 ઉમેર્યા તો 20 સંખ્યા થઈ. ચલો હવે આ પેજ પૂરું થયું, હવે આગળ જોઈએ. ચલો આ એક ફળનું ચિત્ર આપેલું છે, તેમાં અંક લખેલા છે, એ તમારે જોવાના છે.
કે પહેલા ફળમાં કેટલા લખ્યા છે, બીજા ફળમાં કેટલા લખ્યા છે અને આપણે કેટલા અંદર ઉમેરવાના રહેશે. પહેલા ફળમાં બે લખેલા છે અને બીજા ફળમાં ચાર લખેલા છે, તો તમારે વિચારવાનું રહેશે કે આમાં કેટલા ઉમેર્યા, બેમાં કેટલા ઉમેર્યા, તો ચાર થયા, તો બે પછી ગણવાનું ત્રણ અને ચાર, તો કેટલા ઉમેર્યા છે, બે. એ રીતે આખી લાઇનમાં તમારે બે બે ઉમેરવાના છે અને આગળ સંખ્યા વધારવાની છે. બેમાં બે ઉમેર્યા તો ચાર થયા, ચારમાં બે ઉમેર્યા તો છ થયા. એ ત્રણેય સંખ્યા લખીને આપી છે. હવે જો ખાલી ખાલી ફળ છે એમ આપણે પોતે લખવાનું છે. છમાં બે ઉમેરો જોઈએ તો છ પછી સાત અને આઠ, તો અહીંયા આઠ અને આઠ લખી નાખવાના. હવે આઠમાં બે ઉમેરવાના રહેશે, આઠ પછી નવ અને દસ, તો અહીંયા આગળ મીંડે દસ લખવાના. દસમાં બે ઉમેરવાના રહેશે તો અગિયાર અને બાર, તો અહીંયા બાર લખવાના છે. હવે બારમાં બે ઉમેરવાના છે, તેર અને ચૌદ, તો અહીંયા એકડ ચોકડ ચૌદ લખી નાખવાના છે. બધા છોકરાઓએ ધ્યાન આપવાનું છે, જે પહેલા અંદર જે ઉમેર્યા હોય એ જ આખી લાઈનમાં ઉમેરવાના રહેશે. હવે ધ્યાન આપી દેવાનું, બે, બેમાં બે ઉમેર્યા તો ચાર, ચારમાં બે ઉમેર્યા તો છ, છમાં બે ઉમેર્યા તો આઠ, આઠમાં બે ઉમેર્યા તો દસ, દસમાં બે ઉમેર્યા તો બાર અને બારમાં બે ઉમેર્યા તો કેટલા થયા, ચૌદ. હવે આગળ જુઓ, જોઈએ આ ડબ્બો છે એમાં બગડ સાતર સત્યાવીસ, બગડ આઠડ અઠ્યાવીસ, આ બે રકમ આપી છે. બગડ સાતર સત્યાવીસ પછી શું આવે, બગડ આઠડ અઠ્યાવીસ, તો તમારે આ સત્યાવીસની અંદર એક ઉમેર્યું છે તો બગડ આઠડ અઠ્યાવીસ. અને આમ જોવા જઈએ તો સીધા એકડા જ થઈ જાય છે, સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ, એ રીતે બગડ સાતર સત્યાવીસથી આગળ જે ખાના છે તે પૂરવાના રહેશે. તો આમાં એકડા બોલી દેવાના, બગડ સાતર સત્યાવીસ, બગડ આઠડ અઠ્યાવીસ, પછી શું આવશે અહીંયા, બગડ નવ્વાણ ઓગણત્રીસ, ત્રણેય અંક આપેલા છે. હવે બગડ નવ્વાણ ઓગણત્રીસ પછી કેટલા આવશે, તો ત્રગડાનું મીંડું ત્રીસ, ત્રીસ પછી શું આવે, ત્રગડ એકડ એકત્રીસ, ત્રગડ એકડ એકત્રીસ પછી શું આવશે, ત્રગડ બગડ બત્રીસ, ત્રગડ બગડ બત્રીસ પછી શું આવશે, બે ત્રગડા તેત્રીસ. ફરી વાર ધ્યાન આપી દો, સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ અને તેત્રીસ, બરોબર. આપણે ક્લાસમાં દરરોજ અભ્યાસ કરતા હતા ને, આંકનો ઘરે પણ કરવાનો છે. હવે આગળ, હવે આગળ આપ્યું છે બતકનું ચિત્ર, તેમાં બગડ પાછળ પચીસ લખીને આપ્યા છે અને બીજામાં ત્રગડાનું મીંડું ત્રીસ લખીને આપ્યું છે. હવે તમારે ગણવાના છે કે આમાં કેટલા અંક ઉમેર્યા છે, તો બગડ પાછળ પચીસ પછી ત્રીસ આવ્યા છે, તો પચીસ પછી શું આવશે, પાંચ ઉમેરો, બગડ પાછળ પચીસમાં પાંચ ઉમેરે તો છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ, પાંચ અંક ઉમેર્યા છે તો પચીસ પછી ત્રીસ, ત્રીસમાં પાંચ ઉમેરો, આખી લાઈનમાં હવે પાંચ ઉમેરવાના છે, ત્રીસ પછી પાંચ ઉમેરો તો એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ ને પાંત્રીસ, તો અહીંયા તો શું લખવાનું, તગડ પાંચળ પાંત્રીસ. જે ખાના ખાલી આપ્યા છે એમાં જ લખવાનું છે, બીજી ખાલી સમજવા માટે બોલું છું હું. ત્રગડ પાંચળ પાંત્રીસ પછી શું છે, ચોગડાનું મીંડું ચાલીસ આપેલું જ છે, જુઓ. હવે ચોગડાનું મીંડું ચાલીસમાં પાંચ ફરી ઉમેરવાના છે, તો ચોગડાનું મીંડું ચાલીસ પછી બોલો તો એકતાળીસ બેતાળીસ તેતાળીસ ચુમ્માળીસ અને પિસ્તાળીસ. ચાલીસમાં આપણે પાંચ ઉમેર્યા તો કેટલા આવ્યા, ચોગડ પાંચળ પિસ્તાળીસ, તો અહીંયા લખી નાખવાનું ચોગડ પાંચળ પિસ્તાળીસ. હવે પિસ્તાળીસની અંદર પાંચ ઉમેરવાના છે, પિસ્તાળીસ પછી છેતાળીસ સુડતાળીસ અડતાળીસ ઓગણપચાસ અને પચાસ, તો અહીંયા પાંચણાનું મીંડું પચાસ લખી નાખવાનું છે. પચાસની અંદર ફરી પાંચ ઉમેરવાના છે, તો એકાવન બાવન ત્રેપન ચોપન અને પંચાવન, તો અહીંયા બે પાંચડા પંચાવન લખી દેવાના. આ લખાઈ ગયા પછી ફરી એકવાર ધ્યાન આપી દેવાનું છે સંખ્યા ઉપર. પચીસની અંદર પાંચ ઉમેર્યા તો ત્રીસ, ત્રીસમાં પાંચ ઉમેર્યા તો પાંત્રીસ, પાંત્રીસમાં પાંચ ઉમેર્યા તો ચાળીસ, ચાળીસમાં પાંચ ઉમેર્યા તો પિસ્તાળીસ, પિસ્તાળીસમાં પાંચ ઉમેરો તો પચાસ અને પચાસમાં પાંચ ઉમેરો પંચાવન થાય. હવે આગળ અહીંયા ઘરનું ચિત્ર આપેલું છે જેમાં અંક આપેલા છે. હવે તમારે જોવાનું છે પહેલા ઘરમાં અને બીજા ઘરમાં જે અંક આપ્યા છે તેમાં કઈ સંખ્યા ઉમેરી છે, તો આ થયું છે. એ અહીંયા એકડ એક આપ્યો છે, અહીંયા ચોગડ ચાર, તો એકમાં કેટલા ઉમેરીએ તો ચાર થાય, તો એક પછી બે ત્રણ અને ચાર, કેટલા ઉમેરીએ ગણો જોઈએ, કેટલા થાય છે વચ્ચે, કેટલા થયા, એક બે અને ત્રણ, એકની અંદર ત્રણ ઉમેરે તો ચાર સંખ્યા આવી. તો તમારે શું કરવાનું, આખી લાઈનમાં હવે ત્રણ ત્રણ ઉમેરીને આગળની સંખ્યા વધારવાની રહેશે. એકમાં ત્રણ ઉમેરે તો ચાર થાય, ચારમાં ત્રણ ઉમેરો જોયો તો ચાર પછી
पांच छ अने सात, सात पण लखी ने ज आप्या छे समझवा माटे कीधु हतु मे। सात पछी त्रण उमेरो, सात पछी आठ, नौ अने दस। तो अहीं आ घर में आपणे शुं लखी नाखवानुं, एकडे मींडे दस। हवे दस नी अंदर फरी त्रण उमेरो, दस पछी अग्यार, बार अने तेर। तो अहीं एक करता अगर तेर लखी नाखवाना, तेर में फरी त्रण उमेरवाना छे, चौद, पंदर अने सोळ। तो अहीं एक छगड सोळ, सोळ में फरी त्रण उमेरो, सोळ पछी शुं आवशे, सत्तर, अठार अने ओगणीस। तो आ घर में ओगणीस लखी नाखवाना। हवे फरी एक नजर नाखी देवानी अंक पर, एक में त्रण उमेर्या तो चार थया, चार में त्रण उमेर्या तो सात थया, सात में त्रण उमेर्या तो दस थया, दस में त्रण उमेर्या तो तेर थया, तेर में त्रण उमेर्या तो सोळ थया, अने सोळ में त्रण उमेर्या तो केटला थया, एक नव्वाण ओगणीस। हवे आगळ जो अहीं थैलानुं चित्र आप्युं छे, थैलानी अंदर जे अंक लखेला छे તે જોવાના છે, બરોબર। આ જે બધા હતા તે ચડતા ક્રમમાં હતા। હવે જો આમાં એકડ પાંચડ પંદર અને અહીંયા એકડ તગડ તેર, શું આવ્યું? ઉતરતો ક્રમ આવ્યો ને। આપણે ચડતા ક્રમમાં જે સીધા આંક લેતા હતા, ઉતરતા ક્રમમાં શું કરવાનું છે? ઊંધા આંક લેવાના છે, બરોબર। હવે એકડ પાંચડ પંદર અને અહીંયા એકડ તગડ તેર, હવે તેરમાંથી આપણે શું કરવાનું છે? તેરમાંથી કેટલા ઓછા કરીએ, પંદરમાંથી કેટલા ઓછા કરીએ તો તેર થાય? તો પંદરમાંથી ઓછા કરવાના છે, પંદર પછી ચૌદ અને તેર, ઊંધા આંક બોલવાના। આપણે જે સીધા બોલીએ છીએ એની જગ્યાએ ઊંધા આંક બોલવાના છે। પંદરમાંથી તેર સુધી બોલવાનું છે, કેટલા આંક આવે છે? તો પંદર પછી ચૌદ અને તેર, તેર આવ્યા તેમાં કેટલા ઓછા થયા? પંદરમાં બે। તો આખી લાઈનમાં બે બે ઓછા કરીને બોલવાનું છે, ખ્યાલ આવ્યો? હવે તેર, તેરમાંથી બે ઓછા કરો, જોઈએ કેટલા આવે છે। તેર પછી બાર અને અગિયાર, અગિયાર આવ્યા અહીંયા, બે એકડા અગિયાર। હવે અગિયારમાંથી ફરી બે ઓછા કરો, કયો અંક આવશે? દસ અને નવ। તો અહીંયા શું લખી નાખવાનું? નવ, નવમાંથી ફરી બે અંક ઓછા કરો, જોઈએ આઠ અને સાત, તો અહીં શું આવશે? સાત, સાતમાંથી ફરી બે ઓછા કરો, જોઈએ છ અને પાંચ, તો અહીંયા શું લખવાનું? પાંચડે પાંચ, પાંચમાંથી ફરી બે અંક ઓછા કરવાના છે, ચાર અને ત્રણ, તો અહીંયા ત્રણ લખી નાખવાનું છે। આ બધા ચડતા ક્રમમાં હતા, આ જે છેલ્લે છે ઉતરતા ક્રમમાં છે, ધ્યાન આપવાનું। ચડતા ક્રમમાં હોય ત્યારે સીધા આંક લખવાના, સીધા આંક બોલવાના, અને ઉતરતા ક્રમમાં હોય ત્યારે ઊંધા આંક બોલવાના રહેશે, અને એ પ્રમાણે ઊંધા આંક બોલી ઊંધા આંક પ્રમાણે લખવાનું રહેશે। ચાલો હવે આગળ આપણે જે ભણી ગયા એમાં ચાલો ગૃહ કાર્ય કરીએ। તમારે જે ગૃહ કાર્ય આપેલું છે એ પેજ કાઢો જોઈએ। હવે એમાં આગળ પેટર્ન આગળ વધારો, જે આપણે આગળ ભણી ગયા છીએ પેટર્ન આગળ વધારો એ જ કરવાનું છે। સૌ પ્રથમ ત્રિકોણ આપ્યું છે, ગોળ, ચોરસ અને લંબચોરસ, અને ફરી ત્રિકોણ આપ્યું છે। હવે તમારે વિચારવાનું છે કે ત્રિકોણ પછી કઈ પેટર્ન છે, તો આપણે એ જાતે કરવાની છે। ત્રિકોણ પછી કઈ પેટર્ન છે? તો ગોળ, ગોળ પછી શું છે? તો ચોરસ। પેટર્ન પૂરી થઈ એ રીતે નીચે આ પેટર્નમાં આપ્યું છે ત્રિકોણ, આડું ત્રિકોણ, ફરી આડું ત્રિકોણ અને ઊંધું ત્રિકોણ। તો અહીંયા જે ખાલી જગ્યા આપી છે એમાં સીધું ત્રિકોણ તો આપેલું જ છે, આપણે શું કરવાનું છે? સીધા ત્રિકોણ પછી શું આવે છે? આડું ત્રિકોણ। તો એક આડું ત્રિકોણ દોર્યું, એની આગળ શું આવે છે? આડું ત્રિકોણ, તો ફરી આડું ત્રિકોણ દોર્યું। આ લાઈનમાં પેટર્ન પૂરી થઈ, ધ્યાન આપવાનું છે કયા પછી કઈ પેટર્ન છે, જ્યાં ત્યાં કરવાની નથી। હવે આપ્યું છે તીરનું નિશાન, જુઓ તીરનું નિશાન આપ્યું છે, પછી ચોરસ, પછી ઘરનું નિશાન આપ્યું છે અને લંબગોળ આપ્યું છે। તો આપણે શું કરવાનું? આ જે લાઈન છે ખાલી એમાં પેટર્ન પૂરી કરવા માટે તીરનું નિશાન તો આપેલું જ છે, તો આપણે આ પેટર્ન આગળ વધારવી હોય તો અહીંયા શું કરવાનું? તીર પછી શું છે? ચોરસ, ચોરસ પછી શું છે? ઘરનું નિશાન, અને ઘરના નિશાન પછી શું છે? લંબગોળ। હવે અહીંયા નીચે આપી છે બેટ, તમે ઘરે અત્યારે તો ફ્રી હશો તો રમતા હશો ને, બેટ રમતા હશો, હોકી, કેરમ રમો છો કે નહીં? તો એ છે, તમારે દોરવાનું છે। અહીંયા જુઓ બેટનું નિશાન આપ્યું છે, અહીંયા હોકીનું નિશાન આપ્યું છે અને અહીંયા કેરમ છે, સોરી ફૂલ રેકેટ છે, ફૂલ રેકેટ છે અહીંયા। તો બેટ,
હોકી અને ફૂલ રેકેટ. તો અહીંયા બોલ છે, તો બોલ પછી શેનું નિશાન લેવાનું? સૌ પ્રથમ બેટનું આપેલું છે, બેટ પછી હોકી અને હોકી પછી ફૂલ રેકેટ. પેટર્ન પૂરી થઈ. હવે અહીંયા નીચે આપી છે ચોરસ, ચોરસ પછી પાછું ઘરનું નિશાન છે. આ છે ષષ્ઠકોણ અને આ છે ચોરસ. તો હવે લંબ, સૌ પ્રથમ શેનું છે? લંબચોરસ. આ લંબચોરસ, ઘરનું નિશાન, ષષ્ઠકોણ અને ચોરસ, અને ફરી લંબચોરસ આપ્યું છે. તો તમારે જોવાનું લંબચોરસ પછી શેનું પેટર્ન છે, તો ઘરની, ઘર પછી ષષ્ઠકોણની અને ષષ્ઠકોણ પછી ચોરસ. પેટર્ન પૂરી થઈ. હવે આગળ, હવે આ ચોરસની અંદર એક ગોળ આપ્યા છે, બીજા ચોરસની અંદર બે ગોળ આપ્યા છે, ત્રીજાની અંદર ત્રણ અને ચોથા બોક્સમાં ચાર. તો હવે આપણે ફરી પેટર્ન આગળ વધારવા શું કરીશું? પહેલા બોક્સમાં એક ગોળ આપેલું જ છે, તો આપણે શું કરવાનું? બીજા બોક્સમાં બે ગોળ કરવાના, ત્રીજા બોક્સમાં ત્રણ ગોળ કરવાના અને ચોથા બોક્સમાં ચાર ગોળ કરવાના રહેશે. હવે નીચે જુઓ, જોઈએ ગોળની અંદર ખાલી બે આંખો જ આપેલી છે. હવે આગળ પેટર્ન વધારીએ તો ગોળની અંદર બે આંખો છે અને હોઠનું નિશાન છે. એની આગળ પેટર્ન વધી છે એમાં આગળ બે આંખો છે, નાક છે અને હોઠ છે. એની આગળ જોઈએ તો આંખો, ભમર, નાક અને હોઠ. તો આખું આપ્યું છે જે પેટર્ન, એમાં પછી જો ફરી આપ્યું છે, ગોળ આપ્યું છે, એની અંદર બે આંખો આપેલી છે. તો આપણે પેટર્ન આગળ વધારવી હોય તો શું કરવાનું? સૌપ્રથમ ગોળ કરવાનું, એની અંદર બે આંખો અને હોઠ દોરવાના, ફરી ગોળ કરવાનું, બે આંખો, નાક અને હોઠ દોરવાનો, ફરી ગોળ કરવાનું, બે આંખો, બે ભમર, એક નાક અને એક હોઠ. આ રીતે તમે દોરશો તો તમારી આ પેટર્ન પૂરી થશે. હવે આગળ, અહીંયા ઊંધોવી, સીધોવી, એમ અને ડબલ્યુ જે આપણે ઇંગ્લિશમાં કરીએ છીએ મૂળાક્ષરો એ છે, પણ અહીંયા પેટર્ન આગળ વધારવા માટે, આપણે ઓળખવા માટે આપણે આ વાપરીએ છીએ શબ્દ. ઊંધોવી, સીધોવી, એમ અને ડબલ્યુ. ફરીથી અહીંયા ઊંધોવી આપ્યો છે, તો ઊંધાવી પછી શું છે? સીધોવી. સીધાવી પછી શું છે? એમ. અને એમ પછી શું છે? ડબલ્યુ. ખ્યાલ આવ્યો? આ રીતે ચાલો ગૃહ કાર્ય કરીએ. પેજમાં મેં સમજાવ્યા પ્રમાણે તમારે પેટર્ન આગળ વધારવાની રહેશે. હવે ચલો આગળ જોઈએ. હવે આગળ જોઈએ એમાં સમજો અને ખૂટતા અંક લખો. શું કરવાનું છે? આગળ જે રીતે ભણી ગયા છીએ તેમાં સમજો અને ખૂટતા અંક લખવાનું છે. જુઓ, આ બોક્સ આપ્યા છે, બોક્સમાં પહેલું ખાલી આપ્યું છે, પછી બીજા બોક્સમાં 22 આપ્યા છે, ત્રીજું બોક્સ ખાલી, ચોથા બોક્સમાં 26. તો આપણે ધ્યાન આપવાનું કે આ 22 છે બરોબર, અને અહીંયા 26 છે. તો વિચારવાનું કે વચ્ચેની નાગળની સંખ્યા કઈ આવશે? તો 22ની અંદર કેટલા ઉમેર્યા? તો અહીંયા 24 લખવાના. 22ની અંદર કેટલા ઉમેર્યા? બે ઉમેર્યા તો 24 આવ્યા, 24ની અંદર બે ઉમેર્યા તો 26 આવ્યા. તો 22 પહેલાં કેટલા હશે? 20ની અંદર કેટલા ઉમેરીશું તો 22 થશે? તો 2. તો 20 બગડાનું મીંડું 20, 20માં 2 ઉમેર્યા તો 22. તો આખી લાઇનમાં તમારે બે બે ઉમેરવાના છે અને આ પેટર્ન પૂરી કરવાની છે. ખૂટતો આંખ લખવાનો રહેશે. બગડાનું મીંડું 20, 20માં 2 ઉમેર્યા તો 2 બગડા 22, 22માં 2 ઉમેરવા, 22 પછી 23 અને 24, તો અહીં બગડ ચોકડ 24 લખવાના. 24માં 2 ઉમેરવાના તો 24 પછી 25 અને 26. તો અહીંયા 26 તો આપેલા જ છે, 26ની અંદર 2 ઉમેરવાના, 27 અને 28, 28 પણ આપેલા છે, 28ની અંદર 2 ઉમેરો જોઈએ, 29 અને 30, તો અહીંયા 30 લખવાના, 30ની અંદર 2 ઉમેરો, 31 અને 32, તો અહીંયા 32 લખવાના, 32ની અંદર 2 ઉમેરો તો 33 અને 34, તો અહીં 34 લખવાના, 34ની અંદર 2 ઉમેરો તો 35 અને 36, તો અહીં 36 લખેલા જ છે. સમજવા માટે, ખ્યાલ આપવા માટે બોલ્યું છે. 36માં 2 ઉમેરો, 37 અને 38, તો અહીંયા ત્રગડ આઠડ 38 લખવાના. હવે આગળ 45, અહીંયા 35. હવે વચ્ચેના બે ખાના ખાલી આપ્યા છે. હવે જુઓ, આપણે જે ચડતા ક્રમમાં હોય છે એમાં સીધા આંક હોય છે, 22, 26, 28 છે ને, આમાં ઊંધા આંક છે. જો 45, 35 જે આપ્યા છે અંકો બધા ઊંધા આંકના છે, તો આપણે આમાં શું કરવાનું છે? ઊંધા આંકનો ઉપયોગ કરવાનો રહેશે. હવે 45 આપ્યા છે ને અહીંયા 35 આપ્યા છે, તો આપણે અનુમાન લગાવવાનું કે 45 અને 35 50 અહીંયા શું કરવાનું? હવે આ સંખ્યામાં આપણે શું કરવાનું છે?
पिस्तालीस नी अंदर ऊंधाक लेवाना छे, पिस्तालीस नी अंदर पांच ओछा करवाना छे। तो पिस्तालीस नी अंदर पांच ओछा करशो तो केटला आवशे? पिस्तालीस माथी ऊंधाक बोलो तो चुम्मालीस, तेतालीस, बेतालीस, एकतालीस अने चालीस, चालीस थया। ए रीते अहींया पिस्तालीस आप्या छे तो अहींया कई संख्या हशे विचारो जोईए। पांच ओछा पांच आवशे तो पिस्तालीस नी अंदर पांच उमेर्या तो पचास, पचास माथी पांच ओछी करी त्यारे पिस्तालीस थया ने, तो अहींया पांचड़ा नुं मींडू पचास लखी नाखवानुं। पचास नी अंदर पांच ओछा कर्या तो केटला थया? पिस्तालीस। पिस्तालीस में पांच ओछा कर्या तो केटला थया? चालीस। चालीस में हवे पांच ओछा कर्या तो केटला थया? पांत्रीस। हवे पांत्रीस में फरी पांच ओछा करो तो पांत्रीस पछी ऊंधाक बोलो जोईए। चौत्रीस, तेत्रीस, बत्रीस, एकत्रीस अने त्रीस, तो अहींया त्रीस लखी नाखवाना। त्रीस में पांच ओछा करिए तो पच्चीस थाय, पच्चीस में पांच ओछा करिए तो वीस थाय, वीस में पांच ओछा करिए तो पंदर थाय, अने पंदर में पांच ओछा करिए तो केटला थाय? दस। आ ऊंधा आँख बोलशो तो आवता क्रम में कम्प्लीट आवशे, नहींतर आवशे नहीं। सीधा आँख आवे ए चढ़ता क्रम में आवे, ऊंधा आँख उतरता क्रम में आवे छे, एनुं खास ध्यान रखवानुं। हवे आ संख्या पण उतरता क्रम में छे, जुओ पचास पछी बेतालीस आया, पछी छत्रीस आया। जो सीधा सीधा आँखो चढ़ता क्रम में होत तो शू आवत? छत्रीस पहला अहीं आवत अने पचास पछी आवत, पण अहीं पचास पहला आवे छे, एटले आपणे शू करवानुं? ऊंधा आँखनो उपयोग करवानो रहेशे। हवे पचास, पचास अने बेतालीस बे संख्या आपेली छे तो एमां त्रण खाना खाली आपे छे, तो आपणे शू करवानुं छे? पचास अने बेतालीस वच्चेनी जे संख्या छे एना भाग करीने पछी गणी लेवानुं छे कि आमां केटला अंदर ओछा कर्या छे अने पछी लख्या छे। तो हवे पचास पछी बेतालीस तो एक बे त्रण। हवे चलो, हवे आपणे पचास अने बेतालीस वच्चेनी जे संख्या छे એમાંથી કઈ કઈ સંખ્યા લેવાની છે અને કેટલા આગળ ઓછા કરવાના છે તે આ સંખ્યા સેટ થશે એ જોવાનું છે। હવે પાંચડા નું મીંડું પચાસ અને બેતાળીસ વચ્ચે ત્રણ ખાના ખાલી આપ્યા છે તો આપણે બે બે અંક ઓછા કરીને અહીંયા લખવાના છે, તો પેટર્ન આગળ વધશે અને ખૂટતી સંખ્યા લખાશે। પચાસ, પચાસમાં બે ઓછા કરીએ તો કેટલા થાય? પચાસ પછી ઓગણપચાસ અને અડતાળીસ, તો અહીંયા ચોગડ આઠડ અડતાળીસ લખી નાખવાના। ચોગડ આઠડ અડતાળીસમાં બે ઓછા કરો જોઈએ તો સુડતાળીસ અને છેતાળીસ, તો ચોગડ છગડ છેતાળીસ લખવાના। છેતાળીસની અંદરથી બે ઓછા કરો તો છેતાળીસ પછી પિસ્તાળીસ અને ચુમ્માળીસ, તો અહીંયા બે ચોગડા ચુમ્માળીસ લખ્યા। હવે બે ચોગડા ચુમ્માળીસમાંથી બે ઓછા કરીએ તો કેટલા થાય? તેતાળીસ અને બેતાળીસ, તો અહીંયા ચોગડ બગડ બેતાળીસ છે। બેતાળીસમાંથી બે ઓછા કરો તો એકતાળીસ અને ચાળીસ, કઈ સંખ્યા આવે છે? ચોગડાનું મીંડું ચાળીસ। હવે ચોગડાનું મીંડું ચાળીસ પછી બે ઓછા કરો તો કેટલા આવશે? ગણો જોઈએ કેટલા આવશે? ચોગડાનું મીંડું ચાળીસ પછી ઓગણચાળીસ અને આડત્રીસ, તો અહીંયા ત્રગડ આઠડ આડત્રીસ લખી નાખવાના। ત્રગડ આઠડ આડત્રીસમાંથી બે ઓછા કરો તો કેટલા થશે? સાડત્રીસ અને છત્રીસ, એ તો આપેલા જ છે। એ રીતે ઉતરતા ક્રમમાં પચાસમાંથી બે બે ઓછા કરી આ સંખ્યા લખવાની રહેશે। હવે આગળ ચાર, બીજું ખાનું ખાલી આપ્યું છે, ત્રીજા ખાનામાં બાર, તો આપણે જોવાનું છે કે ચારમાં કેટલા એક ખાનું ખાલી આપ્યું છે એ સંખ્યા પણ ગણવાની રહેશે અને પછીની સંખ્યા, એટલે ચારમાં કેટલા ઉમેર્યા તો બાર થયા તો વચ્ચેની સંખ્યા આપણે લેવાની રહેશે। ચાર પછી પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર અને બાર, આઠ ઓછા આપણે આઠ અંદર ઉમેર્યા, પણ આઠમાંથી આ જે ખાનું ખાલી છે એ સંખ્યા પણ શોધવી પડશે ને આપણે, તો ચાર આ આઠના છે ને બે ભાગ કરી દેવાના, તો એક બે ત્રણ ચાર ઓછા કરી દેવાના। ચાર પછી આ આ બારની જે સંખ્યા લીધી એમાં આપણે કેટલા આયા? આઠ આયા, બરોબર? ચારની અંદર ચાર ઉમેરવાના તો આઠ થાય અને આઠની અંદર ચાર ઉમેરે તો કેટલા થશે? બાર, તો વચ્ચેની સંખ્યા કઈ આવશે? આઠ। હવે આ આખી લાઈનમાં તમારે શું કરવાનું છે? ચાર ચાર ઉમેરવાના છે અને આ સંખ્યા પૂરી કરવાની રહેશે। ચારમાં ચાર ઉમેર્યા તો આઠ થયા, આઠમાં ચાર ઉમેર્યા તો બાર થયા, બારમાં ચાર ઉમેર્યા તો સોળ થયા, આ અંક આપેલા છે। હવે સોળમાં ચાર ઉમેરવાના, સોળ પછી સત્તર, અઢાર, ઓગણીસ અને વીસ, તો અહીંયા બગડાનું મીંડું વીસ લખી નાખવાનું। વીસમાં ચાર ઉમેરો તો એકવીસ, બાવીસ, ત્રેવીસ અને ચોવીસ, તો અહીં બગડ ચોગડ ચોવીસ લખી નાખવાના। ચોવીસમાં ચાર ઉમેરવાના છે પચીસ, છવ્વીસ, સત્યાવીસ અને અઠ્યાવીસ, અહીંયા આપેલા જ છે બગડ આઠડ અઠ્યાવીસ, સમજવા માટે બોલ્યું હતું।
હવે 28 માં 4 ઉમેરો તો 39, 28 માં 29, 30, 31 અને 32. અહીંયા તગડ બગડ 32 લખી નાખવાના છે. તગડ બગડ 32 માં 4 ઉમેરો તો 33, 34, 35 અને 36. અહીંયા તગડ છગડ 36 લખી નાખવાના. 36 માં 4 ઉમેરો તો કેટલા થાય? 40. હવે આખી ફરીથી સંખ્યા જુઓ તો 4, 8, 12, 16, 20, 24, 28, 32, 36 અને 40. હવે આગળ આ ખાનું ખાલી આપ્યું છે, અહીંયા 12 અને અહીંયા 16 ની સંખ્યા આપેલી છે. હવે તમારે વિચારવાનું છે કે 12 અને 18 ની વચ્ચે કેટલા અંક ઉમેર્યા, તો 12 ને 18 ની વચ્ચે કેટલા અંક ઉમેર્યા, તો 12 માંથી ડાયરેક્ટ 18 થયા. તો 12 પછી 13, 14, 15, 16, 17, 18 કેટલા અંક ઉમેર્યા? 6. તો અહીંયા શું લખવાનું? સૌ પ્રથમ 6. 6 માં 6 ઉમેર્યા તો 12 થયા, 12 માં 6 ઉમેર્યા તો 18 થયા. હવે 18 માં કેટલા ઉમેરવાના છે? 6. તો 18 પછી 19, 20, 21, 22, 23 અને 24. તો એ બગર ચોગર 24 લખવાના. 24 માં 6 ઉમેરો તો 25, 26, 27, 28, 29, 30. અહીંયા ત્રણાનું મીંડું 30 લખવાનું. 30 માં 6 ઉમેરો તો 31, 32, 33, 34, 35, 36. અહીંયા 36 લખવાના. 36 માં 6 ઉમેરો તો 37, 37, 39, 40, 41, 42. તો 42 લખવાનું. 42 આપેલા જ છે. 42 માં 6 ઉમેરો, 43, 44, 45, 46, 47, 48, ચોગડ 8, 48. 6, 12, 18, 24, 30, 36, 42 અને 48. હવે આગળ હવે શું કર્યું છે? આમાં જુઓ ફરી 40 આપ્યા છે ને અહીંયા આપ્યા છે 34. એટલે શું થયું? આ ઉતરતા ક્રમમાં થયું ફરી. હવે તમારે શું કરવાનું છે? 34 અને 31 ની સંખ્યા જોવાની છે. 34 અને 31 વચ્ચે કેટલા ઓછા કર્યા છે? તો 34 માંથી 31 થયા. તો 34 પછી 33, 32 અને 31 ત્રણ ઓછા કર્યા છે. એ રીતના તમારે આગળ કરવાનું. 40 માંથી કેટલા ઓછા કરવાના? 3. તો 39, 38 અને 37. તો આ ખાલી જગ્યામાં 3, 7, 37 લખવાનું. 37 માંથી 3 ઓછા થયા તો 34 તો લખેલા જ છે. 34 માંથી 3 ઓછા કરીને 31 લખેલા છે. હવે 31 માંથી 3 ઓછા કરો જોઈએ. 30, 29 અને 28. તો બગડ 8, 28 લખવાના. 28 માંથી 3 કરે ઓછી કરી ઓછા કરીને આપ્યા છે તો કેટલા લખ્યા છે? બગડ 5, 25. 25 માંથી 3 ઓછા કરો જોઈએ તો 25 પછી 24, 23 અને 22. બે બગડા 22 લખવાના. બે બગડા 22 માંથી ફરી 3 ઓછા કરો તો 21, 20 અને 19. અહીંયા 91, 19 લખવાના. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 10 પેટર્ન અહીંયા પૂરું થાય છે. બધા બાળ મિત્રોએ શું કરવાનું છે? સ્વાધ્યાય પોથીમાં અને નોટમાં, ગણિતની પાકી નોટમાં વ્યવસ્થિત અને સારા અક્ષરે બધું લખી નાખવાનું છે. ચલો આવજો.